બનાસકાંઠામાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાએ જોર પકડતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. લાખણી તાલુકાની અંતરિયાળ શાળાઓમાં ભયના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મૂકતા ડર અનુભવી રહ્યા છે, જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે શિક્ષકો દ્વારા વાલીઓનું આ વાત માત્ર અફવા છે તેવું સમજાવતા કેટલાક વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું ચાલુ કર્યું છે અને શાળા દ્વારા પણ વાલીઓને ચિંતામુક્ત કરવા માટે યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે. અફવાઓ આવે છે કે ભાઈ છોકરા બાળકો ઉપાડી જવામાં આવે છે, એના કારણે મારો પણ એક બાળક અહીંયા ભણે છે પાંચમા ધોરણે. મને ડર લાગ્યો એટલે બે દિવસ મોકલ્યો નતું. એના પછી અમે શાળાની મુલાકાત રોજ લઈએ છીએ અને શિક્ષકોએ આશ્વાસન આપ્યું કે આવી અફવાઓ હોય છે, આવામાં ના દોરાવવું જોઈએ અને આ ખોટી વાત છે, એના કારણે અમે પાછા શાળા બાળકોને મૂકવાનું ચાલુ કર્યું છે. અમે જેટલી જોઈએ તેટલી સંખ્યા હજી હાજર રહેતી નથી. જે વાલીઓ અભણ હોય છે અને આવી અફવાઓમાં આવી જતા હોય છે, એના કારણે બાળકો ઓછા મોકલતા હોય છે. સાચી વાત છે, હમણાં રાજ્યમાં ઘણા બધા ટાઈમથી એવી અફવા ફેલાઈ છે કે બાળકોને પડી જાય છે, નાના બાળકોને. તો અમારી સ્કૂલમાં પણ એની અસર જોવા મળે છે. આજે અમારી જનરલ રજિસ્ટર સંખ્યા પ્રમાણે 370માંથી 270 બાળકો હાજર છે, આશરે 100 જેટલા બાળકો ગેરહાજર છે. એનું મુખ્યત્વે કારણ તો આ જ જવાબદાર છે કે અને ઘણા બધા વાલીઓ અમને પણ ભલામણ કરે છે કે કેમ અહીંયા સ્કૂલમાં બાળકો આવે છે, તો કે અમારા બાળકોની કાળજી વિશેષ લેજો, કેમ કે હમણાં રાજ્યમાં આવી ગેંગ સક્રિય બની છે. અમે પણ વિશેષ કાળજી રાખીએ છીએ, શાળાનો ગેટ હોય અને અમે પણ તકેદારી રાખતા હોઈએ છીએ.